સુરતના સરસાણા સચિન કન્વેન્શન હોલમાં ભારતની સૌથી મોટી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવનાર છે. 153 ફૂટ ઊંચી આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. સુરતના સરસાણા કન્વેન્શન હોલમાં આ વખતે ભારતની સૌથી ઊંચી ગણેશજીની શ્રીજીની પ્રતિમા બેસાડવામાં આવનાર છે. આયોજકો દ્વારા શ્રીજીની આ પ્રતિમાને સુરતી રાજા તરીકેની ઓળખ આપી છે. સાથે સાથે 24મી ઓગસ્ટના રોજ રથયાત્રાનું પણ આયોજન કરાયું છે. આ યાત્રા અઠવા ગેટ વનિતા વિશ્રામ સ્કૂલ પાસેથી નીકળીને પાલે પોઈન્ટ સિટી લાઇટ અણુવ્રત દ્વાર અને શ્વામ મંદિર થઈ સરસાણા કન્વેન્શન હોલ ખાતે પહોંચશે, જેમાં 50 બગીઓ, 9 મંગલ મૂર્તિ અને 450 સાધુઓ આ રથયાત્રામાં જોડાશે. આયોજકો દ્વારા શ્રીજીના દર્શન માટે 30 રૂટ ટિકિટ પણ મૂકવામાં આવી છે, જે પૈકી વધારાના પૈસાનો ઉપયોગ ગોશાળા તેમજ મંદિરના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવશે. કાફી સારે મુદ્દે ક્લિયર કર રહે સુરતી રાજા કે નામ સે યે જો પ્રોગ્રામ હો રહા હૈ ઉસકે અંદર યે મૂર્તિ આ રહી હૈ. યે વિશ્વ કી અપને આપ મેં ઇકો ફ્રેન્ડલી સબસે બડી મૂર્તિ હૈ, જિસકો હમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં દર્જ કરવા રહે હૈ. યે જો મૂર્તિ દેખ રહે હો, ઇસકી લંબાઈ યહાં સે લેકે યહાં 108 ફીટ હૈ, યહાં સે લેકે યહાં 60 ફીટ હૈ, એસે કરકે યે 153 ફીટ હૈ. इनकी बॉडी जो है वो 153 फीट है, मसंड के साथ में 163 फीट है. इसके अलावा ये जो मूर्ति है, इनका जो मुकुट है वो 7 फीट की हाइट है मुकुट की, चेहरा जो है वो 16 फीट का है. और ये जो मोजड़ी पाँव देख रहे हो, पाँव के बाद में यहाँ मोजड़ी आएगी, ये मोजड़ी 22 फीट की है, जो भी एक गिनीज बुक में रिकॉर्ड करवा रहे हैं. ये भी विश्व की सबसे बड़ी मोजड़ी बनेगी इसकी. इसके अलावा 2 रिकॉर्ड और बना रहे हैं. दूसरा तीसरा रिकॉर्ड ये है हमारा का विश्व का सबसे बड़ा मुस्कराज ला रहे, जो कि 83 फीट का है. उस मुस्कराज का पूरा बनकर तैयार हो गया है, यहाँ डोम में आ चुका है. और जहाँ बन रहा था वहाँ से डोम तक लाने के अंदर 52 ट्रक की मदद ली गई सारे पार्ट्स को लाने में. जैसे ये हाथ है, एक ट्रक के अंदर सिर्फ एक हाथ आया गया है, और यहाँ से लेके यहाँ का हिस्सा दूसरा है वो अलग ट्रक में आए, ऐसे करके 52 पार्ट को 52 ट्रक के अंदर लाया गया है. और चौथा हम जो गिनीज बुक में रिकॉर्ड बनाने जा रहे हैं वो वनिता विश्राम गृह से लेके अपना सरसाना एसी डोम तक 11 किलोमीटर की रंगोली बन रही है, जो विश्व में एक अनूठा अपने आप में सबसे बड़ा रंगोली होगा. ब्यूरो रिपोर्ट सूरत.